બધા મિત્રોને સ્વાગત છે બધાનું એક નવા બ્લોગમાં. તો હમણાં તો ફૂકણીની ધબધબાટીઓ હાલે, જો પાછળ હાલે ને એ જેવું છે એમ જ ધબધબાટીઓ હાલે છે. હમણાં કંઈ એમ બ્લોગ નહોતા આવતા ને આ બધી ધબડાટી એવી છે ને, સવારે ટૂંકમાં દી ઉગે ને ત્યાંથી વહીં જવાનું અને દી હાથમાં ઘેર આવવાનું, આખો દી બહાર જ વહીં, પછી બહાર ટૂંકમાં બધાને ના સેટિંગ આવતું હોય. આપણે કોઈને ત્યાં જઈને પછી અહીંયા વિડીયો ઉતારીને પોહાતું હોય, ના પોહાતું હોય, એટલે એવી રીતે ઘણી જગ્યાએ થતું હોય. પછી ટૂંકમાં એ મારખ કરી આજે અહીંયા છે માસીઆઈની, માસીઆઈ ભાઈને અહીંયા આજ ક્યાંય ઉપાધિ નથી. કે ઉતારું ઉતારતું તારે એ કે તો ઉતારું તું કહેતો હતો, એટલે આમાં એ પ્રોબ્લેમ થતા હોય બધા. એ હવે આગળ જો અહીં દસ ભર કાઢવાના છે, દસમાંથી હવે છેલ્લો ભર રહ્યો છે, અહીંયા નીકળી ગયો. એક બીજે પડે પાછા 70 પર છે, અહીંયા વધારે છે, અહીંયા ઓછા હતા. અહીંયા તા કંઈક 30 હતા, 30 નીકળી ગયા, હવે એક પર રહ્યો છે ને બાકીનું બધું બીજે પડે છે ને અહીંયા 70 પર છે. હવે આજે આખા દીમાં જોઈએ કે કેટલું નીકળે ને શું છે. આજ થોડુંક ઘારવાનું નહીં હતું, ઝાકર નહોતી પણ ઘાર ને એમ હતું ને, એટલે થોડું વટાણા પ્રોબ્લેમ થાય બપોરમાં. બપોર પછી ટૂંકમાં નામી હું હાલે હમણાં ઢુકડો જાય તો ટ્રેક્ટરનો અવાજ આવી જાય, એટલે બહુ કંઈ સંભળાશે નહીં. ભાઈ જોઈએ આપણે એની પાછળ સ્ટીલ ટેક ટોલી કરી, સ્ટીલ ટેક ને ટોલી એમાં જ પર બાર દાણા નાખવાનાથી ઘેર ફૂટી જાય. આપણે કોકણી ટ્રેક્ટરને હાલે દુબાગા જઈએ તારે. આ ટોલી જો 10 ભરમાંથી ભરાણી, 10 ભરમાંથી ટોલી થઈ. આવી રીતે 3 ટોલી ધાણા 30 ભરમાંથી થયા 3 ટોલી. હું જી ભર નથી પી ગયો. ભર આવે છે, હવે છેલ્લો ભર હતો જ કઈક બિરખાન બિરખાન હેઠા પડી ગયા હોય વારે ઘેરે, એ બધા ભેરા કરીને ત્યાં છે જરાક મોડો થઈ ગયું ભર ને. આજે પડેલા બીનો ટોપ જાય છે. જો હવે અહીંયા બહાર નીકળી ગયા છે ને, હવે રહ્યો છે ખાલી વરસાદ, વરસાદ નીકળી ગયા પછી બીજા ખેતરે જવાનું છે. આમાં તો પાણા કાંકરા ને આવતા હોય, ચીકિયાથી ભાર ઉપાડતા હોય ને, એટલે પાણા કાંકરા ને એવું આવતા હોય, એટલે બધું છેલ્લે જ રાખે. પછી હે પાછી જારી ટોપી કરવી પડે, આ પાણા આવે ને જારી ટોપી કરવી પડે, નકળીમાં હલવાઈ દઈએ જારીમાં તો પાછી ધાણામાં ટૂંકમાં ફાડું આવે. એવા તો પડથારો છેલ્લે રાખી પાછું વળી બીજે ખેતરે જવાનું થાય ને, ત્યાં જારી ટોપી કરી અને પછી ચાલુ કરવાનું. હવે તો પડથારો અહીંયા નીકળી જાય, એટલે હવે આગળ નીકળવું જ છે. ને આમાંથી ભરાણી પાછલો કેમેરો થાય નહીં થાય, અહીંયા એક થોડી એક ભરાણી રેવલ રેવલ ટોલી ટૂંકમાં અહીંથી ભરાણી છે. અને અહીંયા ભર હતા 10 ભરમાંથી રેવલ ટોલી ભરાણી. હવે બીજે ખેતરે જાય, અહીંયા કીવા ઉતરે કીવા ખેલા થાય એ જો અહીંયા જઈને
હાલો તો હવે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે હે ને માપનો હકમાં આપણે રાખી. હાલો તો હવે 10:30 વાગ્યા ને અહીંનું કામ થઈ ગયું કમ્પ્લીટ. હવેથી વડા મડું રહ્યું ને હિન્તર બરોબર પડું ત્યાં જવાનું છે. એને ઈતા કે બધા રોડવાળું પડું એ રોડવાળું પડે જવાનું છે. હાઈવે ને ટચ છે ને એટલે ટૂંકમાં રોડવાળું અહીંયા હિન્તર પર છે ત્યાં જવાનું છે. હાથ પૂરું બધું ચાલુ છે. ધાણાની ટોલી વહી ગઈ છે. આપણે હવે ધીરે ધીરે થાય હાલતા. ડીઝલ નો કેરબો કાયમ હવામાં 2000 નું થાય ને જોઈએ. ડીઝલ નો કેરબો એ નાખતો જાણતી બરોબર અહીંયા હાઈવે ઉપર જ ટૂંકમાં ચડી જાય. અહીંયાથી પાછો અહીંયા ટૂંકમાં ધક્કો નહીં ઘેર કેરબો લેતો જાઉં ને તો છે ને સવારે ટૂંકમાં હાજે હાલી રહીએ ને અહીંયાથી જ બરોબર હું હાઈવે ટચ જ છે એટલે હાઈવેથી અહીંયાથી પછી મને ઈ ઢૂકણું પડે. તો હાલો જાય હવે અહીંયા સામે દેખાય ને એ છે મજૂરના ઝૂંપડા. એના કાયમી મજૂર જઈએ ને એના ઝૂંપડા છે જે કાયમી આવીએ છીએ. હજી અહીંથી પલોડા ઘણો થાય. હું કહીએ તો રામ જાણે ઝૂંપડા છે કેતા ખરા. અહીંના ખેતર સુધી બધો ગરેડો જ છે ને અહીંથી કેટલું ખબર 1.5 કિલોમીટર કદાચ થતું હોય છે. આ વિસ્તારમાં ટૂંકમાં હજી 4-5 દિનનું મારે હાંકવાનું છે. 4-5 દિન દાણા કાઢવાના છે પછી ક્યાંક વળી ફરે. બાકી 4-5 દિન સુધી તો છે ને હેઠા જ ફેરવવાના છે રોગા. હા હેઠેથી ઓલે હેઠે ઓલે હેઠે ઓલે હેઠે એમ જ છે. આ જો હેડીનો વાઘ બહુ ખરેખર બહુ ઊંચો થયો. જાય ને એમ થાય જંગલ માંથી જાય છે. એમાં બે બાજુ ઝાડમાં છે ને અવળો આમ બારો ઊંચો છે. અને પછી અને મારે પાછો છે ને ફૂકણીમાં ઝીણકા ટાયર છે. ઓલા ટોલીના ટાયર આવે ને ટાયર નથી એટલે એ જરાક ધ્યાન રાખવું પડે. હાલો તો જો આપણે પૂગી ગયા હે. 3 ટ્રેક્ટર 2 વડા ને 1 ઓલું ઝીણકું સ્ટીલ છે. એમાં પાછી વડી ટોલી એ ધાણા હારવામાં 1 ભર હારવામાં ને ફૂકણીવાળું એ ઉમણી ક્યાંક માંડવાની હે ને. હાલો હવે તો જારી ચોખ્ખી કરી લઈ નકર હા ભાઈડ જ આવી ફળથારું નાખ્યો તો ડૂચો તો આવી છે. ડૂચો એટલે કાંકરા આવી છે. જો આ જારી આપણે ખોલી લીધી છે. 2 બોલ ખોલીને જારી કાઢીને આ બધા એટલા કાંકરા હતા છેલ્લે પડથાલો નાખ્યો હતો ને એના આ બધા કાંકરા છે. હવે આ કદાચ એમની ધાણામાં ચાલુ કરી હોય તો ધાણામાં ફાડું જ આવે એટલે આ બધા કાંકરા છે ને આમ પણ પાંદડે ઠોકી ઠોકી કાઢીને પાછી ચડાવીને ચાલુ કરી દેવાની. આ કદાચ એમની ચાલુ કરીને તો જો હાલ તો જો બપોરના 12 વાગ્યા છે અને અહીંયા આવીને 10-15 પર કેટલા કાઢ્યા હોય હવે એ કોઈને ઓહા નથી. આમાં અહીંયા આવીને 1 ટોલી ભરી જ લીધી છે. હવે થોડી થોડી અધૂરી રહી છે. 1 ટોલી આખી ભરાઈ જ ગઈ છે. ધાણા હેલા ભારી થાય છે.
અહીં તક પર કદાચ આવી છે. બપોર પછી હા ઇટ પર હે ને આરામથી કાઢી નાખે. નાખો નાખો હાલું હાલે નાખો હાલું હાલે નાખો નાખો ભરવા ના હોય વાહનો ના કઈ હાલ તો થઈ જાય કઈ જો હમણાં બધા ભર દેખાય ને બધા હે ને કાઢવાના હે બધા ટોટલ 70 હતા અને 10-15 નીકળી ગયા છે. બપોર પછી તો વધારે ઉકેલ કરે અટાણે તો ઠીક કલાકના 8-10 પર જે હું નીકળે બપોર પછી 12 પર ચૂકી જાય. અટાણે તો કાર વાળું કેવડાવે ને એટલે અહીંયા છે પાછો ઓટર જ હાલ થઈ ગયો હે. ટ્રેક્ટરને એમ જાય તકલીફ પડે ગરમ ને થાય હા ઓટરમાં જઈએ. હાલો હવે બપોરના 1 વાગ્યા હે ને બપોરે કરવા જવું છે. આખી ટોલી ભરી લીધી. હાલ હાલો તો કરીએ અમે બપોરા. હજી અહીંથી 4-5 ટોલી થશે. ઉલારો ઉલારો અટાણે 2 વાગ્યા પાછી આપણે ભૂકણી અહીંયા ચાલુ કરી દીધી છે. જો હવે કેટલું નીકળી દઈએ ને એ હવે જોવાઈ દઈએ. અહીંયા ફરાય છે બેરમ આંખની લાઈટ આવી હવાની લાઈટ હતી નહીં.